જય શ્રી કૃષ્ણ. વિદ્યાર્થી મિત્રો, તમારા આનંદમય ઇનોવેટિવ શાળા તરફથી તો આજે આપણે જોઈશું યુનિટ 2 ગ્રામરનું. બરાબર છે, સબ્જેક્ટ આપણો ઇંગ્લિશ છે, સ્ટાન્ડર્ડ 6, ટોપિક છે યુનિટ 2 ગ્રામર, ધીઝ એન્ડ ધોઝ, જે આપણે 5th પહેલાં આવી ગયેલું છે. બરાબર છે કે ધીઝ અને ધોઝ આ બંને છે ને બહુવચન છે. ટી એચ આઈ એસ ધીઝ છે એ સિંગ્યુલર, અને ટી એચ એ ટી એચ એ ટી ધેટ છે એ સિંગ્યુલરમાં વાપરે છે. બરાબર છે, અહીં ધીઝ છે એ ટી એચ આઈ એસ ધીઝનું પ્લુરલ થાય ટી એચ ઈ એસઈ ધીઝ, અને ટી એચ એ ટી ધેટનું પ્લુરલ થાય ટી એચ ઓ એસઈ ધોઝ. બરાબર છે, તો અહીં આપણે બંને પ્લુરલ ફોર્મ સમજવાના છે. હવે પ્લુરલ ફોર્મ છે, જેમ કે ટી એચ ઈ એસઈ પ્લુરલ છે એટલે કે બહુવચનમાં વપરાય છે, પણ ઈ ક્યારે, જ્યારે નજીક પડેલી વસ્તુ હોય અને એક કરતાં વધારે હોય ત્યારે, અને ધોઝ છે એ દૂર પડેલી વસ્તુ હોય કે વ્યક્તિ હોય અને એક કરતાં વધારે હોય ત્યારે. બંને એક કરતાં વધારે એટલે બહુવચનમાં વાપરીએ છીએ, પણ ધીઝ છે એ નજીક હોય ત્યારે, અને ધોઝ છે એ દૂર હોય ત્યારે, પછી કોઈ પણ વસ્તુ હોય કે વ્યક્તિ હોય, પણ કેવા હોવા જોઈએ, એક કરતાં વધારે. બરાબર, તો ચલો આગળ આપણે એક્સરસાઇઝીસ જોઈએ. યુનિટ 2 ટર્ન ઇન ટુ પ્લુરલ એન્ડ મેક ઇન્ટ્રોગેટિવ. બરાબર છે, પહેલાં આપણે એને શું કરીશું, સૌથી પહેલું સેન્ટેન્સ બનાવશું તો એને પ્લુરલમાં કન્વર્ટ કરીશું. બરાબર, પ્લુરલમાં કન્વર્ટ કર્યા બાદ તેને આપણે ઇન્ટ્રોગેટિવમાં કન્વર્ટ કરીશું. હવે પહેલાં એને બહુવચનમાં બદલવાનું, બહુવચનમાં વાક્ય બનાવવાનું, એ જ વાક્યને બહુવચનમાં બનાવ્યું હોય એનું આપણે શું કરવાનું, એને પ્રશ્નાર્થમાં ફેરવવાનું. બરાબર છે, તો ચલો પહેલું જોઈએ આપણે. ફર્સ્ટ વન, ધીઝ ઇઝ અ ગ્લાસ. અહીં શું છે, ધીઝ ઇઝ અ ગ્લાસ, તો ટી એચ આઈ એસની જગ્યાએ આપણે શું વાપરશું, ટી એચ ઈ એસી. બરાબર, તો ધીઝ પછી ઇઝની જગ્યાએ શું આવી જશે, આર, અને જ્યારે આર આવે ને ત્યારે ક્યારેય પણ પ્લુરલમાં આર્ટિકલ લાગે નહીં, એટલે એ નીકળી જશે, અને ગ્લાસનું શું થઈ જશે, ગ્લાસીસ થઈ જશે, કારણ કે ગ્લાસમાં ડબલ એસ છે ને એટલે ઈ એસ એડ થશે. બરાબર, યાદ છે ને, એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ અને એક્સ સાથે ઈ એસ લાગે. બરાબર છે, તો અહીં આપણે ગ્લાસમાં ડબલ એસ લાસ્ટમાં આવે છે એટલે ઈ એસ થશે. તો પછી એને આપણે કરીએ છીએ ઇન્ટ્રોગેટિવમાં ચેન્જ. તો ઇન્ટ્રોગેટિવમાં કઈ રીતે ચેન્જ થશે, જુઓ, ધીઝ આર ગ્લાસીસ કર્યું પહેલાં આપણે એને પ્લુરલમાં, હવે ધીઝ આર ગ્લાસીસ કર્યા બાદ આર છે ને એને આપણે ધીઝની જગ્યાએ લઈ લઈશું, ને ધીઝ છે એને આરની જગ્યાએ લઈ લઈશું. બરાબર છે, આમ ક્રોસમાં, એટલે સ્ટાર્ટ શું થાય, તો આરથી સ્ટાર્ટ થાય, આર ધીઝ ગ્લાસીસ ક્વેશ્ચન માર્ક છે ને, ઇઝી સાવ, ધીઝ આર મેંગોઝ. બરાબર, અહીં સેકન્ડ છે, ધીઝ ઇઝ અ મેંગો, તો એને આપણે શું કર્યું, ધીઝ આર મેંગોઝ. તો ટી એચ આઈ એસ ધીઝનું કર્યું, ટી એચ ઈ એસ ઈ ધીઝ, ઇઝની જગ્યાએ આર મૂક્યો, ને મેંગોમાં લાસ્ટમાં ઓ આવે છે, એસ ડબલ એસ એસ એચ સી એચ ઓ કે એક્સ, એટલે અહીં ઓ આવ્યો છે એટલે આપણે ઈ એસ એડ કર્યું છે. બરાબર, મેંગોઝ કર્યું છે. હવે મેંગોઝ છે એની જગ્યાએ આર છે જે સેકન્ડ નંબરે, ઈ આગળ આવી જશે ઇન્ટ્રોગેટિવમાં, અને ધીઝ છે એ બીજા નંબરે આવી જશે. બરાબર, એટલે આર ધીઝ મેંગોઝ ક્વેશ્ચન માર્ક છે ને, ઇઝી, કે પહેલાં એને બહુવચનમાં ફેરવવાનું અને પછી સેન્ટેન્સ બનાવીએ એમાં એને ઇન્ટ્રોગેટિવ બનાવવાનું છે. ઓકે, તો થર્ડ વન જોઈએ, ધેટ ઇઝ અ ડીશ. ડીશ એટલે ખ્યાલ છે ને, પ્લેટ કહીએ ને, છે તો ધોઝ આર ડીશીસ, ડીશમાં લાસ્ટમાં એસ એચ આવે છે એટલે આપણે ઈ એસ એડ કરીશું. બરાબર છે, તો ધેટનું શું થાય, દૂર પડેલી વસ્તુ છે એટલે ધેટ છે એટલે ધોઝ થઈ જશે. ધોઝ પછી ઇઝનું શું થશે, આર થશે, અને ડીશનું ડીશીસ થશે. થઈ ગયું પ્લુરલ, બહુવચન થઈ ગયું. હવે આપણે આરથી સ્ટાર્ટ કરીશું, આર ધોઝ ડીશીસ ક્વેશ્ચન માર્ક. બરાબર, અહીં આર છે આગળ લઈશું, ધોઝ છે સેકન્ડ નંબરે લઈશું, ને ડીશ ડીશનું ડીશીસ જ રહેશે અને ક્વેશ્ચન માર્ક કરીશું લાસ્ટમાં એડ. ચલો, તો હવે ફોર્થ વન જોઈએ, ધીઝ ઇઝ અ લીફ. લીફ એટલે પાંદડું, તો અહીં ધીઝ છે એનું ધીઝ થઈ જશે. બરાબર, ટી એચ ઈ એસ ઈ ધીઝ, ઇઝની જગ્યાએ આર, આર્ટિકલ નીકળી જશે, લીફનું લીવ્સ થાય, લીફનું પ્લુરલ થાય લીવ્સ, એટલે લીવ્સ લખીશું. હવે એને ઇન્ટ્રોગેટિવમાં ચેન્જ કરીએ, તો એને ઇન્ટ્રોગેટિવમાં ચેન્જ કઈ રીતે કરશું, આર છે આગળ આવી જશે, આર ધીઝ લીવ્સ ક્વેશ્ચન માર્ક. બરાબર, તો આર છે આગળ આવી જશે, ને ધીઝ છે સેકન્ડ નંબર પર આવી જશે, ને લીવ્સનું લીવ્સ રહેશે, અને લાસ્ટમાં ઇન્ટ્રોગેટિવ માર્ક એટલે કે ક્વેશ્ચન માર્ક. બરાબર, હવે ફિફ્થ વન જોઈએ, દેટ ઇઝ અ ચાઇલ્ડ. ચાઇલ્ડ એટલે બાળક, એક જ બાળકની વાત છે, તો અહીં પ્લુરલ કરીએ ત્યારે ચાઇલ્ડનું પ્લુરલ શું થાય, ચાઇલ્ડનું બહુવચન થાય ચિલ્ડ્રન. બરાબર, એટલે કે એક કરતાં વધારે બાળકો, તો અહીં ધેટનું ધોઝ કરીશું, ઇઝની જગ્યાએ આર લખીશું, અને ચાઇલ્ડનું ચિલ્ડ્રન કરીશું. પછી એને આપણે ઇન્ટ્રોગેટિવમાં ચેન્જ કરીશું, તો આર ધોઝ ચિલ્ડ્રન ક્વેશ્ચન માર્ક. બરાબર, વિદ્યાર્થી મિત્રો, સમજાય છે ને, છે ને ઇઝી, આમ તો આપણે ઝૂમમાં પણ ભણી ગયેલા છીએ આ ટોપિક, તો તમને ઇઝી તો લાગવો જ જોઈએ હવે. બરાબર ને,
ચલો હવે 6-1 જોઈએ. ધીઝ ઇઝ અ ફિશ, ટી એચ આઈ એસ ધીઝની જગ્યાએ આપણે પ્લુરલમાં ટી એચ ઈ એસ ઈ ધીઝ લખીશું. ઇઝનો આર થઈ જશે, આર્ટિકલ નીકળી જશે, ફિશનું ફિશ જ રહેશે. ફિશનું પ્લુરલ ફિશ જ રહે છે, બરાબર છે? આપણે ફિશિશ નથી કરતા, ફિશનું પ્લુરલ ફિશ જ આવે. હવે આપણે તેને ઇન્ટ્રોગેટિવમાં ચેન્જ કરીએ, તો ઇન્ટ્રોગેટિવમાં આર ધીઝ ફિશ, આર છે એને આગળ લઈ લીધો, ધીઝ છે સેકન્ડ નંબર પર આવી ગયું, ને પછી ફિશ, બરાબર. ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સમાં હંમેશા હેલ્પિંગ વર્બ હોય એ આગળ આવી જાય, તો આપણે હેલ્પિંગ વર્બ આર આવે છે એટલે આર છે એ આગળ લઈ લઈએ છીએ. તો ચલો 7th જોઈએ. દેટ ઇઝ અ ટ્રી, દેટ છે એનું પ્લુરલ થાય ધોઝ, બરાબર છે? દૂર પડેલી વસ્તુ માટે છે. ધોઝ આર ટ્રીઝ, ક્વેશ્ચનમાં ધેટ છે એટલે એ સિંગ્યુલર માટે વપરાણ, તો દૂર રહેલી વસ્તુ પણ કેવી સિંગ્યુલર, પણ આપણે એને પ્લુરલમાં ચેન્જ કરવાનો છે એટલે દૂર પડેલી વસ્તુ હોય ને એક કરતાં વધારે હોય ત્યારે આપણે શું વાપરીએ છીએ, ધોઝ, એટલે અહીં ધોઝ લખ્યું, ઇઝનું આર કર્યું ને ટ્રીનું ટ્રીઝ કર્યું, એસ એડ કર્યો. હવે આન્સર વખતે, ઇન્ટ્રોગેટિવના આન્સર વખતે આર આગળ આવી જશે, ધોઝ સેકન્ડ નંબર પર અને ટ્રીઝનું ટ્રીઝ અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક, બરાબર. તો હવે 8th જોઈએ. ધીઝ ઇઝ એન એલિફન્ટ, તો ટી એચ આઈ એસ ધીઝ એટલે કે નજીક રહેલી વસ્તુ જે સિંગ્યુલર હોય એક વચનમાં હોય, પણ એનું જ્યારે પ્લુરલ કરીએ ત્યારે શું થશે, ધીઝ આર એલિફન્ટ્સ એટલે કે ટી એચ આઈ એસ ધીઝ છે, તો આપણે તેને ટી એચ ઈ એસ ઈ ધીઝ એટલે કે નજીક રહેલી વસ્તુ છે પણ એક કરતાં વધારે છે. ઇઝનું આર કર્યું, આર્ટિકલ એન રિમૂવ થઈ જાય ને એલિફન્ટમાં પાછળ એસ એડ કરીને એલિફન્ટ્સ થઈ ગયું. હવે તેને ઇન્ટ્રોગેટિવમાં ચેન્જ કરીએ, તો આર ધીઝ એલિફન્ટ્સ, તો શું આ હાથીઓ છે, બરાબર, તેનું ગુજરાતી એવું થાય. તો હવે 9, દેટ ઇઝ અ મંકી, દેટ ઇઝ એટલે દૂર રહેલો છે, એક જ વાંદરાની વાત છે. હવે આપણે એને બહુવચનમાં ફેરવીશું, તો ધોઝ આર મંકીઝ, બરાબર છે? તો અહીં તેને ઇન્ટ્રોગેટિવમાં ચેન્જ કરવા આરને આગળ લઈ લઈશું, દો સેકન્ડ નંબર પર અને પછી મંકીઝ અને પછી લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક, બરાબર. તો આર ધોઝ મંકીઝ શું થશે, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ, આર ધોઝ મંકીઝ. હવે 10, ધીઝ ઇઝ એન અમ્બ્રેલા, તો ધીઝનું ટી એચ આઈ એસનું આપણને ખ્યાલ છે એ રીતે કે પ્લુરલ ટી એચ ઈ એસ ઈ ધીઝ થશે, ઇઝની જગ્યાએ આર લખીશું, આર્ટિકલ નીકળી જશે, અમ્બ્રેલામાં પાછળ એસ એડ કરીને અમ્બ્રેલાસ થઈ જશે. હવે તેને ઇન્ટ્રોગેટિવમાં ચેન્જ કરવા ટાઈમે આરને આગળ લઈ લઈશું, ધીઝ સેકન્ડ નંબર પર આવી જશે, અમ્બ્રેલાઝનું અમ્બ્રેલા જ રહેશે અને લાસ્ટમાં ક્વેશ્ચન માર્ક એડ કરી દેવાનો. તો સમજાય છે ને વિદ્યાર્થી મિત્રો, સાવ ઇઝી છે આ. હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 2, આન્સર ઇન યસ ઓર નો, હા અથવા નામાં આન્સર આપવાનો છે, બરાબર છે? તો આર ધીઝ એલિફન્ટ્સ પેલું છે, ફર્સ્ટ વન, એ આર ધીઝ એલિફન્ટ્સ તો ના, એ હાથીઓ ન હોય તો આપણે શું કહીએ, ના, તો નો, દે એલિફન્ટ્સ છે, બરાબર છે? એટલે એક કરતાં વધારે છે એટલે ધે લખ્યું એના માટે. આપણે જો એક જ એલિફન્ટની વાત હોત તો ઈટ લખત, આઈ ટી ઈટ, પણ અહીં એક કરતાં વધારેની વાત છે એટલે ધે લખ્યું. નો ધે આરન્ટ, કારણ કે આપણે સવાલ આરથી પૂછેલો છે ને એટલે આપણે આરન્ટ લખ્યું, ના તેઓ નથી, ધે આર માઇસ, એ લોકો શું છે, ઉંદરડાઓ છે, બરાબર. તો હવે આગળ 2nd જોઈએ. આર ધીઝ ક્રોઝ, તો આ તો કાગડાનું તો પિક્ચર નથી, કેનું છે, પેરટ્સ છે, તો આપણે શું લખીશું, નો ધે આરન્ટ, ના તેઓ નથી, ધે આર પેરટ્સ, તે પોપટ છે, બરાબર. હવે 3rd જોઈએ. આર ધોઝ વિમીન, અને ઉચ્ચાર શું થાય, વિમીન, ઓકે, કોઈ વુમીન નહીં બોલે, વિમીન. આર ધોઝ વિમીન, યસ ધે આર, તો હા એ સ્ત્રીઓનું જ પિક્ચર છે એટલે યસ ધે આર વિમીન, તે ઓ સ્ત્રીઓ છે, બરાબર, લેડીઝ છે. હવે આગળ જોઈએ 4th. આર ધીઝ બાઇસિકલ્સ, તો આ બાઇસિકલનું તો પિક્ચર નથી, બસનું છે એટલે આપણે નો ધે આરન્ટ, ના તેઓ નથી, બધું પ્લુરલમાં જ છે એટલે આપણે ધેય વાપર્યું છે, ધે આર બસીસ, તે બસો છે, બરાબર. હવે 5th જોઈએ. આર ધોઝ ફ્લાવર્સ, શું તે ફૂલો છે, તો હા એ ફૂલનું જ ચિત્ર છે ને એટલે શું લખીશું, યસ ધે આર, હા તે છે, ધે આર ફ્લાવર્સ, તે ફ્લાવર છે, તે ફૂલો છે. 6th, આર ધોઝ ફ્લેગ્સ, તો શું આ ઝંડાઓ છે, યસ ધે આર, હા એ ધ્વજાઓ છે, ઝંડાઓ છે જે કહો તે, ધે આર ફ્લેગ્સ, તે ધજા છે.
આર ધીઝ બનાનાસ? તો ના, એ તો એપલનું ચિત્ર છે. તો અહીં લખીશું નો, ધે આરન્ટ, ના તેઓ નથી. ધે આર એપલ્સ, તેઓ સફરજન છે. એઇથ વન, આર ધોઝ લીવ્સ? તો શું આ પાંદડાઓ છે? યસ, ધે આર, હા તેઓ છે. ધે આર લીવ્સ, તેઓ પાંદડાઓ છે. બરાબર, એક કરતાં વધારે પાન હોય ત્યારે લીવ્સ કહેવાય. બરાબર. નાઇન્થ, આર ધોઝ બલૂન્સ? શું તે ફુગાઓ છે? નો, ધે આરન્ટ, ના તેઓ નથી. ધે આર બોલ્સ, એ તો દડાઓ છે. બરાબર, આપ તમે લોકો જે રમો બોલથી એ બોલ્સ છે, તો એ બલૂન્સ તો નથી, એટલે આપણે નો લખ્યું. અને ધ્યેય શા માટે? બીકોઝ બલૂન્સ છે, પ્લુરલ છે, એટલે એના માટે ધ્યેય વાપર્યું. અને પ્લુરલ હોય ત્યારે આર વપરાય છે ને, હેલ્પિંગ વર્બ, એટલે આરન્ટ લખ્યું, નથી એટલે. બરાબર, હોત તો ખાલી આર જ લખત, પણ નથી એટલે આરન્ટ લખ્યું છે. આર નોટનું શોર્ટ ફોર્મ આરન્ટ. ઓકે, તો ચલો આ નેક્સ્ટ જોઈએ. આર ધી સ્ટાર્સ? નો, ધે આરન્ટ, ના તેઓ નથી. ધે આર કાઇટ્સ, એ તો પતંગો છે. એ તારાઓ નથી, પતંગો છે. બરાબર ને. હવે આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 3, ટર્ન ઇન્ટુ પ્લુરલ. હવે તમને છે ને જે આપેલા નામ છે બધા સિંગ્યુલરમાં છે, તો આપણે એને પ્લુરલમાં કન્વર્ટ કરવાના છે. બરાબર છે. તો મેંગોનું શું થાય? મેંગોઝ, એમાં ઈએસ એડ થશે. સ્ટોરીમાં સ્ટોરીઝ, પણ વાયની આગળનો અક્ષર શું છે? કોન્સનન્ટ છે, એટલે વાયનો આઈ થઈ અને પછી ઈએસ એડ થાય. બરાબર ને, એ રૂલ યાદ છે ને. જ્યારે લાસ્ટ વર્ડ, લાસ્ટ લેટર વાય હોય, તેની આગળ એક કોન્સનન્ટ હોય, હા વોવેલ હોય, તો ફક્ત વાયની પાછળ એસ લાગે, વાયમાં કોઈ ફેરફાર ના થાય. પણ વાયની આગળ જો કોન્સનન્ટ હોય તો વાયનો આઈ થાય અને પછી એમાં ઈએસ એડ થાય. બરાબર. તો સ્ટોરીનું શું કર્યું? સ્ટોરીઝ. એ પછી છે માઉસ, માઉસનું પ્લુરલ શું થાય? માઇસ. ઓકે, હવે નેક્સ્ટ જોઈએ. ફોર્થ, બુકનું શું થશે? બુક્સ. ક્લાસનું ક્લાસીસ, ડબલ એસ છે એટલે ઈએસ એડ થયો છે. એમાં ફૂટ છે, એમાં ફીટ થાય. ફૂટનું પ્લુરલ શું થાય? ફીટ. બરાબર, એક પગ હોય તો ફૂટ કહેવાય, એક કરતાં વધારે હોય તો ફીટ કહેવાય. સેવન, બેન્ચ, એમાં લાસ્ટમાં સીએચ છે એટલે ઈએસ એડ થશે. બેન્ચનું શું થશે? બેન્ચીસ. ટ્રી છે, તો ટ્રીમાં તો ફક્ત એસ લાગશે, ટ્રીઝ થશે. નાઇન્થ, શિપ, શિપનું પ્લુરલ શિપ જ રહે, એમાં કોઈ ચેન્જીસ થાય નહીં. ઓકે, એસ પણ ના લાગે, ઈએસ પણ ના લાગે. જેમ ફિશનું ફિશ રહે, એવી રીતે શિપનું શિપ જ રહે. શિપનું સિંગ્યુલર અને પ્લુરલ બે સરખા આવશે, જે રીતે ફિશનું સિંગ્યુલર અને પ્લુરલ સરખા આવે છે એ જ રીતે. ઓકે, તો આ યાદ રાખજો. ટેન, ટેબલ, તો ટેબલ્સ થશે, કારણ કે ઓલરેડી ઈ લાસ્ટમાં છે જ, એટલે ફક્ત એસ એડ થશે. ત્યારબાદ છે લીફ. ઇલેવન, લીફનું લીવ્સ થશે. એફની જગ્યાએ શું આવશે? વી આવશે અને પછી ઈએસ એડ થશે. ઓકે, એફની જગ્યાએ વી આવી જાય અને ઈએસ એડ થાય. ત્યારબાદ છે એમએએન મેન, તો એમએએન મેન એટલે એક પુરુષ, પણ એમઈએન મેન એટલે એક કરતાં વધારે પુરુષ. બરાબર, મેન્સ ન લખાય એમાં, મી એટલે કે એમઈએન મેન આવશે. ઓકે, હવે 13, મંકી, મંકી છે એમાં જુઓ, હવે લાસ્ટમાં વાય આવ્યો છે, પણ એની આગળ શું છે? એક વોવલ છે. શું છે? વોવલ. જ્યારે એક વોવલ હોય ત્યારે એમાં ફક્ત એસ એડ થશે. વાયની આગળ એક વોવલ આપેલું હોય તો વાયનું કાંઈ જ ન થાય, ખાલી એમાં પાછળ એસ એડ થઈ જાય. મંકીનું શું કર્યું છે આપણે? મંકીઝ કર્યું છે. 14, પેન્સિલ, પેન્સિલનું શું છે? પેન્સિલ્સ. અને ચાઇલ્ડનું શું થશે? 15, ચાઇલ્ડનું ચિલ્ડ્રન, જે હમણાં જ આપણને આગળ આવેલું કે ચાઇલ્ડનું પ્લુરલ ચિલ્ડ્રન થાય. બરાબર, તો હવે આગળ જોઈએ. બોક્સ, એમાં લાસ્ટમાં એક્સ છે ને, એટલે ઈએસ એડ થયા છે, બોક્સિસ થયું છે. બોક્સનું શું થાય? બોક્સિસ. હવે નાઇફ છે, તો હવે આ એક રૂલ છે કે તમને પ્લુરલ બનાવતી વખતે છેલ્લો લેટર એફ અથવા એફ ઈ હોય ને, તો એફ હોય તો, જેમ આપણે હમણાં લીફ છે એમાં એફ હતો છેલ્લે, તો એફ કાઢીને વી એડ કર્યો હતો. બરાબર છે, અને પછી ઈએસ લગાવ્યા હતા. એવી જ રીતે એફ અથવા એફ ઈ, તો અહીં એફ ઈ આવે છે, તો એફ ઈ બે રિમૂવ કરી નાખશું, એની જગ્યાએ વી લખશું ને પછી ઈએસ એડ કરીશું. તો નાઇફનું શું થયું? નાઇવ્સ થયું. શું બોલાય? નાઇવ્સ. પછી છે બસ, તો એમાં એક એસ આપેલો છે. બરાબર, એટલે ઈએસ એડ થશે. આપણે યાદ છે ને રૂલ, એસ, ડબલ એસ, એસ એચ, સી એચ, ઓ કે એક્સ, આ છમાંથી કોઈ પણ એક હોય લેટર લાસ્ટમાં, તો પ્લુરલ કરતી વખતે એમાં ઈએસ એડ થાય. બરાબર, તો અહીં બસ છે, એમાં એક એસ આપેલો છે, એટલે એમાં ઈએસ એડ કર્યું આપણે. પછી જોઈએ ગ્લાસ, ગ્લાસ એટલે ડબલ એસ આવે છે, એટલે એમાં શું થશે? ગ્લાસીસ થઈ જશે. પ્લુરલ શું થઈ જશે? ગ્લાસીસ, ઈએસ એડ થશે. પછી જોઈએ 20, કપ, કપનું શું થશે? કપ્સ, ફક્ત એસ લાગશે.
21 વિન્ડો વિન્ડોનું શું થશે વિન્ડોઝ બારી અને બારી ઓ બરાબર એટલે એમાં એસેડ થશે એ પછી 22 બોય બોયનું શું થશે બોયઝ બીકોઝ વાયની આગળ એક વોવલ છે એટલે વાયનો વાય જ રહેશે ને પાછળ ફક્ત એસેડ થશે હવે જોઈએ સિટી સિટી છે એમાં વાય છે એની આગળ જુઓ કોન્સનન્ટ છે વ્યંજન છે એટલે વાયનો આઈ કર્યો અને પછી ઈ એસેડ કર્યું બરાબર એ પછી છે 24 બર્ડ બર્ડનું શું થશે બર્ડ્સ પાછળ એસેડ થશે 25 વુમન વુમનનું શું થયું વીમીન ડબલ્યુ ઓ એમ એન તો એની જગ્યાએ શું આવે પ્લુરલ કરીએ ત્યારે ડબલ્યુ ઓ એમ ઈ એન એની જગ્યાએ ઈ આવી જશે બરાબર પણ એને વીમીન બોલાય કોઈ વુમીન નહીં બોલતા હા ઉચ્ચાર શું થાય વીમીન વુમન અને વીમીન 26 ટોમેટો તો એમાં લાસ્ટમાં ઓ આવે છે એટલે ઈ એસેડ થશે ટોમેટોઝ બરાબર ટોમેટો એન્ડ ટોમેટોઝ તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4 અહીં પણ આપણે એવું જ કરવાનું છે પ્લુરલ ફોર્મ લખવાનું છે તો બેન્ચનું આપણે લખીશું બેન્ચીસ બર્ડનું લખીશું બર્ડ્સ ત્યારબાદ છે મેન મેનનું મેન પણ સ્પેલિંગ ચેન્જ થઈ જશે એમ એન મેન અને એમ એન મેન પ્લુરલ હોય તો એમ એન મેન આવે સિંગ્યુલર હોય તો એમ એન મેન આવે ફોર્થ ગ્લાસ ગ્લાસનું શું કરશું ગ્લાસીસ બીકોઝ આ શું છે કે તમને લોકોને હમણાં ક્વેશ્ચન નંબર 3માં આવી જ ગયું છે ક્વેશ્ચન નંબર 4 તો તમે તમારી રીતે વિચારીને પણ કરી શકો છો પણ આપણે અહીં એકવાર જસ્ટ રિવાઇઝ થઈ જાય એટલે કરીએ છીએ ગ્લાસ છે ડબલ એસ છે એટલે ઈ એસ એડ કર્યું છે ગ્લાસીસ એ પછી છે સિટી સિટી છે વાયની આગળ કોન્સનન્ટ છે એટલે વાયનો આઈ કર્યો છે અને પછી ઈ એસ એડ કર્યા છે એટલે સિટીમાં સિટીઝ થશે એ સી આઈ ટી આઈ વાયની જગ્યાએ આઈ અને પછી ઈ એસ એડ કર્યું ઓકે 6-1 માઉસ માઉસ એટલે એક ઉંદર અને એનું થશે માઇસ એટલે કે એક કરતાં વધારે ઉંદરડાઓ બરાબર નેક્સ્ટ ટોમેટો ટોમેટો એટલે એક ટમેટું અને ટોમેટોઝ ટોમેટોઝ એટલે કે એક કરતાં વધારે ટમેટાઓ અને લાસ્ટમાં ઓ છે એટલે આપણે તેમાં ઈ એસ એડ કર્યું છે 8-1 સ્ટોરી સ્ટોરી છે એમાં વાય છે લાસ્ટ એની આગળ એક કોન્સનન્ટ છે એટલે આપણે વાયનો આઈ કર્યો અને પછી ઈ એસ એડ કર્યું એટલે સ્ટોરીનું સ્ટોરીઝ કર્યું તો એસ ટી ઓ આર આઈ વાયનો આઈ કર્યો અને પછી ઈ એસ એડ કર્યો નેક્સ્ટ તો હવે છે નહીં તો આટલું જ આપણે અત્યારે રાખીએ વિદ્યાર્થી મિત્રો આખું યુનિટ સાવ ઇઝી છે આપણે ઝૂમમાં પણ સમજી લીધું છે અને અત્યારે પણ તમે લોકોએ સમજી લીધું છે રૂલ્સ તમને પાછા રિવાઇઝ થઈ ગયા છે હવે સમજાઈ ગયું હશે આ રૂલ્સ ભૂલાવવાના જોઈએ યાદ રાખવાના છે અને આખું યુનિટ ગ્રામર બુકમાં જે લોકોએ નથી લખ્યું એ લોકોએ લખવાનું છે બરાબર અને જે લોકોને લખાઈ ગયું છે પહેલાં ઝૂમ પર એ લોકો આના રૂલ્સ રિવાઇઝ કરી લેશે ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું આપણા ગ્રામરના યુનિટ 3 સાથે ત્યાં સુધી બાય બાય ટેક કેર સી યુ સૂન